નમસ્કાર મિત્રો આજે આપણે જોવાના છીએ જનરલ નોલેજ અને અવકાશ દર્શનના મહત્વપૂર્ણ વન લાઇનર મોસ્ટ એમપી ફોર ઓલ એક્ઝામ એજ્યુકેટ ગુજરાતમાં હું ધર્મિષ્ઠા મકવાણ આપનું સ્વાગત કરું છું જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં પહેલાં બે લાઇકનને પ્રેસ કરી લો જેથી જેવો જો વિડીયો અપલોડ કરું કે તરત જ તમને માહિતી મળી જાય વિશ્વમાં સૌથી વધુ એઇડ્સનો રોગ થાઈલેન્ડમાં ફેલાયેલો છે આપણે વન લાઈનર જોવાના છીએ તો એમાં આપણે પહેલું શું જોયું કે વિશ્વમાં સૌથી વધુ એઇડ્સનો રોગ થાઈલેન્ડમાં ફેલાયેલો છે સંસ્કૃત ભાષાની પ્રથમ ફિલ્મ આદ્ય શંકરાચાર્ય હતી જિન્હા હાઉસ ભારતમાં મુંબઈમાં આવેલું છે માર્ટિન લ્યુથર કિંગ બ્લેક ગાંધી તરીકે પ્રસિદ્ધ છે ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધુ ડોક્ટરો છે શુમેકર લેવી ધૂમકેતુના ટુકડા ગુરુગ્રહ સાથે ટકરાયા હતા હર્ડસનનો ઉપસાગર ઉત્તર અમેરિકામાં આવેલો છે જાપાનની પ્રથમ મહિલા અવકાશયાત્રી ચિયાકી મુકાઈ હતી ચંદ્રકાંત બક્ષીની આત્મકથાનું નામ બક્ષીનામા છે આમાંથી તમારે એવા પ્રકારના પ્રશ્નો પૂછાય કે ચંદ્રકાંત બક્ષીની આત્મકથાનું નામ જણાવો તો બક્ષીનામા અને એવું પણ પૂછાઈ શકે કે બક્ષીનામા કોની આત્મકથા છે તો ચંદ્રકાંત બક્ષીની જોઈએ આગળ ભારતમાં પ્રથમ કૃષિ કૃષિ વિદ્યાલય પંતનગરમાં સ્થપાઈ હતી ભારતની સર્વપ્રથમ સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ પોસ્ટ ઓફિસ નવી દિલ્હીમાં શરૂ કરવામાં આવી હતી સામના સમાચાર પત્ર શિવસેના પક્ષનું છે આજીવક સંપ્રદાયક ના સ્થાપક મખલ્લી ગોશાલ હતા નિક્કી ટોક્યો શહેરના શેરબજારનો સૂચકાંક છે પ્લાસ્ટર ઓફ પેરિસ જીપ્સમમાંથી બને છે દ્રવ્યોની ચિકાસ માપવાના સાધનને વિસ્કોમીટર કહેવામાં આવે છે મહાગુજરાતનું આંદોલન ઈસવીસન ઓગણીસો છપ્પનમાં થયું હતું આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે એક મેને ઉજવવામાં આવે છે ભારતમાં પંચરંગી ક્રાંતિ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીએ કરી હતી ધી બુક ઓફ ઇન્ડિયન બર્ડ્સના લેખક સલીમ અલી હતા હિઝુદુલ્લાહ એ ઇઝરાયેલનું ત્રાસવાદી સંગઠન છે કમ વોટ મી સૂત્ર લાલ બહાદુર શાસ્ત્રીએ આપ્યું હતું તમે મને સારી માતા આપો હું તમને સારું રાષ્ટ્ર આપીશ આવું કહેનાર નેપોલિયન હતા સૂર્યમાં સૌથી વધુ વાયુ હાઇડ્રોજન હોય છે સૂર્યમાં સૌથી વધુ કયો વાયુ હોય તો હાઇડ્રોજન લોહી શુદ્ધિ માટે અગત્યનું વિટામિન વિટામિન સી છે આગાખાન મહેલ પુનામાં આવેલો છે પૂનામાં શબરી મેળો ગુજરાતના ડાંગ જિલ્લામાં યોજાય છે દરિયાની ઊંડાઈ માપવા માટેનું સાધન ફેધોમીટર છે એક ગેલન બરાબર કેટલા લીટર થાય તો ચાર પોઈન્ટ પાંચસો ને છેતાલીસ લીટર થાય છે આપણા શરીરમાં શ્વાસોશ્વાસની ક્રિયા દર મિનિટે સોળ થી અઢાર વખત થાય છે એક મિનિટમાં માણસ કેટલી વખત શ્વાસ લે છે તો સોળ થી અઢાર વખત સોનાની સંજ્ઞા એ યુ છે હર્ષના સમયમાં એટલે કે રાજા હર્ષના સમયમાં ભારત આવનાર વિદેશી પ્રવાસી યુએન સ્યાંગ હતા બાર્ડ ઓફ એવન વિલિયમ શેક્સપિયરનું ઉપનામ છે આધુનિક ઓલિમ્પિકના જન્મદાતા રોબર્ટ પિયરી કુબરતીન ગણાય છે આફ્રિકાના ગાંધી તરીકે નેલ્સન મંડેલા ઓળખાય છે તો આફ્રિકાના ગાંધી તરીકે કોણ ઓળખાય છે તો નેલ્સન મંડેલા યુકિલીડને ભૂમિતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે જોઈએ અવકાશ દર્શનના વન લાઈનનો પ્રશ્નો અહીંયા આપણે આપેલું છે કે આ સૂર્ય છે સૂર્યથી પહેલો ગ્રહ કયો છે બુધ એના પછી શુક્ર આ ક્રમ આપેલો છે એના પછી પૃથ્વી ત્રીજા નંબરે પછી મંગળ બૃહસ્પતિ શનિ અરુણ અને વરુણ તો જોઈએ આગળ સૌથી મોટો ગ્રહ કયો છે તો ગુરુગ્રહ સૌથી મોટો છે સૌથી નાનો ગ્રહ કયો છે જો એમ પૂછવામાં આવે કે સૌથી નાનો ગ્રહ કયો છે તો બુધ સૌથી તેજસ્વી ગ્રહ કયો છે તો શુક્ર સૂર્યની નજીકનો ગ્રહ કયો છે તો બુધ અને લાલ રંગનો ગ્રહ કયો છે તો મંગળ મંગળ છે લાલ રંગનો ગ્રહ દેખાય છે સૌથી ગરમ ગ્રહ કયો છે બુધ પૃથ્વીનો સૌથી નજીકનો તારો તો સૂર્ય સવારના તારા તરીકે ઓળખાતો ગ્રહ કયો છે તો શુક્ર શુક્ર છે સવારનો તારો ભોરનો તારો તરીકે ઓળખાય છે પૃથ્વીની નજીકના બે ગ્રહો કયા કયા છે તો મંગળ અને શુક્ર સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવેલા ગ્રહો કયા કયા છે તો સૂર્ય પછી તરત જ બુધ આવે છે એના પછી શુક્ર આવે અને એના પછી પૃથ્વી આવે તો સૂર્ય અને પૃથ્વીની વચ્ચે બુધ અને શુક્ર આવે છે આકાશ મંડળમાં સૌથી ચળકતો તારો વ્યાધ શનિ ગ્રહની આસપાસ કેટલા વલયો છે તો શનિ ગ્રહની આસપાસ જે વલયો દેખાય છે એ ચાર છે નરી આંખે જોઈ શકાય તેવા ગ્રહો ક્યાં છે તો મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ આ બધા ગ્રહો છે એ નરી આંખે જોઈ શકાય એવા છે જે ગ્રહ પર જીવન છે તે ગ્રહ કયો છે તો પૃથ્વી પૃથ્વીનો ઉપગ્રહ કયો છે ચંદ્ર અવિચળ તારો કોને કહેવાય છે ધ્રુવ તારાને જૂથમાં સમાવિષ્ટ તારાઓ ક્યાં ક્યાં છે તો મરીચી વશિષ્ઠ અંગીરસ અત્રિ પુલત્સ્ય પુલ અને ક્રતુ સૌથી વધારે પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ કયો છે નેપચ્યુન સૌથી ઓછો પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ કયો છે તો બુધ તો આ હતો વિડીયો અને હવે જોઈએ ટેસ્ટ જેણે વિડીયો બરાબર જોયો હશે અને ટેસ્ટના પ્રશ્નોના જવાબ આવડતા જ હશે તો જોઈએ પ્રશ્નો એની પહેલાં જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો અને તમારા બધા મિત્રો સાથે શેર કરો અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી લો જેથી જેવો જ હું વિડીયો અપલોડ કરું કે તરત જ તમને માહિતી મળી જાય અને આ વિડીયોની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાંથી તમને આ વિડીયોની પીડીએફ મળી જશે જોઈએ પ્રશ્નો બ્લેક ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે છે બીજો પ્રશ્ન છે બક્ષીનામાં કોની આત્મકથાનું નામ છે ત્રીજો પ્રશ્ન છે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે ચોથો પ્રશ્ન છે સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવેલા ગ્રહોના નામ જણાવો તો આ ચારે ચાર પ્રશ્નોનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાના રહેશે તો મળીએ નવા વિડિયોમાં થેન્ક યુ ફોર વોચિંગ મે વિડીયો